સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ચંદ્રવતી પુલ પરથી ટ્રક ખાબકતા ત્રણના ઘટના સ્થળે મોત, એકની હાલત ગંભીર. બનાવને પગલે વહીવટીતંત્ર પહોંચ્યું ઘટના સ્થળે. ડીસામાં રહેણાંક વિસ્તારમાં આવેલા કપડાના ગાભાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે મોટી જાનહાનિ બચી. ડીસામાં હિન્દુ સમાજે બતાવી જાગૃતિ. હિન્દુ ધર્મના તમામ સમાજોએ એકત્રિત થઈ ડીસામાં યોજી રેલી. તીડોથી બરબાદ થયેલા ખેડૂતોની સાથે ખેતમજૂરોની દર્દભરી કહાની જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આબુ રોડ નજીક આવેલા ચંદ્રાવતી બ્રિજ પર આજે વહેલી સવારે એક ટ્રક પુલ પરથી ખાબકતા ટ્રકમાં સવાર બે સગા ભાઈ અને પૌત્રના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે વહેલી સવારે 6 વાગ્યાના સુમારે નાગોરથી મૂંગ ભરીને ઊંઝા જઈ રહેલી રાજસ્થાન પાર્સિંગની ટ્રકના ચાલકને અચાનક નિંદનું ચોખ્ખું આવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આબુ રોડના ચંદ્રાવતી નજીક 15 ફૂટ ઊંચા બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતા અંદર બેઠેલા રાજસ્થાનના નાગોરના 62 વર્ષીય ઉપમારામ સાંતા રામજાટ અને 57 વર્ષીય તેજારામ સાંતા રામજાટ અને 21 વર્ષીય કુલદીપ પ્રહલાદ જાટના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 25 વર્ષીય રૂપારામ રામ સ્વરૂપ મેઘવાલ નામનો યુવક ટ્રકની અંદર ફસાઈ ગયો હતો, જેની જાણ લોકોને થતાં લોકો સહિત રિકો પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી આ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 ઈસમોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે રૂપારામ રામ સ્વરૂપને ગંભીર ઈજાઓ થતાં 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ટ્રકમાં ભરેલી મગની બોરીઓ વેરવિખેર થઈ ગઈ હતી. બ્રિજના નીચેના ભાગમાં સર્વિસ રોડ પર મગની બોરીઓ વેરવિખેર થઈ જતા મગ રોડ ઉપર વિખેરાઈ ગયા હતા. ત્યારબાદ આ મગની બોરીઓને ખીલ્યા બાદ બીજા વાહનમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ સિરોહના જિલ્લાના પોલીસ અધિક્ષક કલ્યાણમણ મીણા, જિલ્લા કલેક્ટર સુરેન્દ્રકુમાર સોલંકી, સ્થાનિક DYSP પ્રવીણકુમાર સેન સહિત રિકો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. થરાદમાં મોહરમગર પાસે આવેલા વિસ્તારમાં ગટર લાઇનનું કામ મોટો પ્રશ્ન સર્જી રહી છે. થરાદના સેદલાઈ વિસ્તારમાં આવેલા મોહરમગર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોનો બીકે ન્યૂઝ ચેનલે રિપોર્ટ દર્શાવ્યા બાદ પાલિકાએ સફાઈ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યારબાદ એકવાર ફરી સમસ્યા સર્જાતા વિસ્તારના રહીશો થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. રોષે ભરાયેલા વિસ્તારના રહીશો અગાઉ કરેલી ગટર લાઇનની કામગીરીની રજૂઆત છતાં પણ ગટર લાઇનનું કામકાજ બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમારે આ ગટરની તકલીફ ઈ રહી છે કે અહીંથી 15 ફૂટ પેલી બાજુ ગટર હેડતી હતી તો અમારા પાણીમાં નુકસાન આવતું હતું. આ 2500 ઘરનું અહીંથી પાણી હેડે છે ને અત્યારે અમારી છાતીમાં ઠેઠ હું લગાડી દીધી છે. એ ગટરનું પાણીમાં ખૂબ નુકસાન આવે છે. અમારું આ સી રીતનું રહેવાનું, અત્યારે તો મને એમને એમ તકલીફ આવે છે પાણી. અમારે વરહાળાનું આ શેરીમાં સી રીતનું રહેવાનું કહો, તકલીફ જ અમારી એરિયા એ છે. બીજો કોઈ આ ભાઈઓથી અમારે કોઈ વિરોધ નથી, કોઈથી નથી. જે આવે અહીંયાના બાબતમાં બોલે છે, અમારા બાબતમાં કોઈ બોલવા તૈયાર નથી. એટલે એમાં મેં શું બગાડ્યું છે? બધા જે નગરપાલિકાવાળા આવે ગમે તે આવે
અતારા હવાર ના કેટલા જણા મે ના કાલે મારી ત્રણ અરજીયા સી હે નગરપાલિકા સી હે પતે અરજીયા મે લી ના મારી આ કો મુસલમાન ની શેરી હે એટલે મારી કોરાડ ઓળતું નહીં કા શું હે તકલીફ બી મને કોઈ ખબર પડતી નથી ના હવાર ના મે પતે ના પાડ્યો તો આથી ઉસાળા ભરી ની પેલી બાજુ લાવી અને તો આથી ગટર નું કામ ચાલુ સોના મોના કરાવરાઈ દીધું કે તમારા એક ભાઈએ કીધું હે મારો કોઈ કોઈક બોલવા તૈયાર નથી પ્રજા અને પોલીસ વચ્ચે સંઘર્ષ ઘટે અને એકબીજા પ્રત્યેનું અંતર દૂર થાય તે હેતુથી થરાદ ખાતે નવા નિયુક્ત થયેલા વિભાગીય પોલીસ અધિક્ષકે લોક દરબારીઓ જે હતો અને પોલીસ કર્મીઓને પ્રજાના કામ કરવા ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાની નસીહત આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક એસ કે વાળા આ લોક દરબાર કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નો સાંભળવા ઉપરાંત પોલીસ કર્મીઓની પણ ક્લાસ લેતા નજરે પડ્યા હતા. એસ કે વાળાએ પોલીસ કર્મીઓને તેમની ફરજ યાદ કરાવી હતી અને થરાદ તથા વાવમાં વ્યાજખોરોના વધતા ત્રાસને અંકુશમાં લાવવા માટેની કડક સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત વિભાગીય પોલીસ અધિક્ષકે લોકોને પણ અપીલ કરી હતી કે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ સીધો જ તેમનો સંપર્ક કરી શકે છે. આ લોક દરબારમાં થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, મુસ્લિમ સમાજના આગેવાન સત્તરભાઈ સહિત થરાદના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાં તીડોના થયેલા આક્રમણ બાદ ખેડૂતો બેહાલ થઈ ગયા છે ત્યારે સરકારે આ અંગે ખેડૂતોને સહાય આપવા માટે બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારીને સર્વે કરવાના આદેશ કરી દીધા છે, જેને પગલે ખેડૂતોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે જિલ્લાના વહીવટીતંત્રએ ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરી દીધી છે. જિલ્લા વિકાસ અધિકારીએ અત્યારે દરેક ગામોને તલાટી કમ મંત્રીઓને પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપી રિપોર્ટ રજૂ કરવાની સૂચનાઓ આપી દીધી છે. થરાદથી પીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત. ડીસા ખાતે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અખિલ ભારતીય બારોટ ચંડીસા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાંથી બારોટ સમાજની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો. ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટ યોજવા પાછળનું આયોજન સમાજમાં એકતા વધે અને ખેલદિલીની ભાવના કેળવાય તે માટેનો હતો, જેમાં બારોટ સમાજની ભારતભરમાંથી ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતભરમાંથી બારોટ સમાજના લોકો પણ ક્રિકેટ મેચને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને આખે આખું સ્પોર્ટ્સ ક્લબનું મેદાન આજે બારોટ સમાજના ક્રિકેટરો અને દર્શકોથી ભરચેલું જોવા મળ્યું હતું. આ પ્રસંગે ડીસા બારોટ સમાજના આગેવાન શંભુભાઈ બારોટ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ શહેર અત્યારે તસ્કરો માટે સૌથી આસાન ટાર્ગેટ બની રહ્યું છે. ગઈકાલે થરાદમાં એક બોલેરો કારને ચોરી થયા બાદ આજે વધુ બે ગાડીઓના લોક તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. થરાદમાં આવેલી સર્વોદય સોસાયટીમાંથી આ ઘટના સામે આવી છે. તસ્કરોએ સર્વોદય સોસાયટીમાંથી સ્વિફ્ટ કાર તેમજ ઇકો ગાડીના લોક કરીને ચોરી કરી ગયા છે. આ ઘટના વાહન માલિકોએ થરાદ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. થરાદથી પીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં રહેણાંક વિસ્તારમાં આવેલા કપડાના ગાબાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે મોટી જાનહાનિ બચી. ડીસામાં હિન્દુ સમાજે બતાવી જાગૃતિ, હિન્દુ ધર્મના તમામ સમાજોએ એકત્રિત થઈ ડીસામાં યોજી રેલી. તીડોથી બરબાદ થયેલા ખેડૂતોની સાથે ખેતમજૂરોની દર્દભરી કહાની જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા
સબસિડી પાત્ર કોબ્રા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી સુખમય અહેસાસ જગાવે ઘરને સુંદર ઘર બનાવે સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી જેમાં આપને મળશે અદભુત વેરાયટી સફારી સેરા કજારિયા જેગુઆર એસ્ટ્રલ ફિનોલેક્સ આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો સીપી ફિટિંગ્સ સેનેટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો આનંદ ટાઇલ્સ ગેલેરી મુરલી ટાયરની સામે ડીસા પાલનપુર હાઈવે ડીસા સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ પ્રશાંતભાઈ અગ્રવાલ નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરના રાજપુર લોધાવાસ વિસ્તારમાં આજે સવારના સમયે કપડાના ગાભાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના શોર્ટ સર્કિટના લીધે થઈ હોવાનું જાણવા મળ્યું છે. આજે અચાનક આ ગોડાઉનમાં આગની ઘટના બનતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અંગેની જાણ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરને કરવામાં આવતા પાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસમાં લાગી ગયું હતું. પરંતુ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા ગોડાઉનમાં રહેલા કપડાના ગાભા બળીને ખાખ થઈ ગયા હતા. રૈણાક વિસ્તારમાં બનેલી આ આગની ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ ભય ફેલાઈ ગયો હતો. ત્યારે રૈણાક વિસ્તારમાં કપડાના ગાભાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ અહીં રૈણાક વિસ્તારમાં ગોડાઉન ચાલુ કરવામાં અપાયેલી મંજૂરી સામે પણ સવાલ ઉભા થયા છે. આ ઉપરાંત ભીષણ આગ જ્યાં લાગી હતી તેની આસપાસનો તમામ વિસ્તાર રૈણાક વિસ્તાર છે, ત્યારે સદનસીબે આ દુર્ઘટનામાં આગ પરથી ઝડપી કાબૂ મેળવી લેવામાં આવતા મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકા દ્વારા આ ગોડાઉન સંચાલક સલીમભાઈ મેમણ સામે કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી શહેરમાં રહેણાંક વિસ્તારમાં આવેલા આ ખતરનાક ગોડાઉન સંચાલકો માટે દાખલો બેસે અને ભવિષ્યમાં બનનારી મોટી હોનારતને અગમચેતીના ભાગરૂપે અત્યારથી જ નિવારી શકાય. દાનેરા તાલુકાના ધાખા ગામે સરકારના 5મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની સુખાકારી માટે ગુજરાતના તમામ ગામોમાં 5મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેને લઈ દાનેરા તાલુકાના ધાખા ગામે સરકારની વિવિધ યોજના અને લાભ સાથે વહીવટીતંત્ર ધાખા ગામે આવી પહોંચ્યું હતું, જેમાં દાનેરા તાલુકાના 10 જેટલા ગામોના લાભાર્થીઓ માટે સરકારની વિવિધ યોજનાઓ માટે
દાખાની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દાનેરા તાલુકાના દાખા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયત વિભાગ તેમજ રેવન્યુ વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ હાજર રહી અલગ અલગ સરકારની યોજનાની માહિતી માટે સ્ટોલ ઊભા કર્યા હતા. આ સેવા સેતુ ધાનેરા તાલુકાના ધાખા, સાકડ, યાવરપુરા, રમણ, થાવર, સરાલ, કોટડા, આશિયા, સામરવાડા, જોરાપુરા, ધાખા, વીડ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધાખા ગામની પ્રાથમિક શાળા ખાતે અલગ અલગ વિભાગમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃત કાર્ડ, દિવ્યાંગતાના પ્રમાણપત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યને લગતી સેવા, પશુપાલનને લગતી સેવા, વિદ્યુત બોર્ડને લગતી રજૂઆત સાંભળી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. સરકારની આ યોજનાઓનો ગ્રામજનોને પહોંચાડવા માટે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ, ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ રાયમલભાઈ પટેલ, ધાનેરાના ઇન્ચાર્જ મામલતદાર ડી કે પટેલ, નાયબ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી સહિત સરપંચ ગ્રામજનોના મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. દાખા ગામના સરપંચ સેન્દ્રભાઈ ધસિયાએ યોજનાના લાભની વધુ માહિતી આપી સરકારના આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આ સેવા સેતુ સરકાર શ્રી રાખેલો છે પાંચમા તબક્કાનો. સેવા સેતુથી ગ્રામજનોને જે ઘરે બેઠા લાભ મળે છે, મેન તો કે જે એક વિધવા છે, વિધવા બહેનોને બધી ખબર નહીં હોતી કે કઈ જગ્યાએ શું, કઈ કચેરી કયો આપણને લાભ થશે. બીજું મહત્ત્વનું મા કાર્ડ, મા અમૃતમય કાર્ડ, કે જે બહેનો હોય, જ્યારે આનંદીબેન આપણા ગુજરાતના સીએમ હતા, એમને કીધું હતું કે બહેનો માટે પેલો ગર્ભાશયનું હોય યા સતરનું કેન્સર હોય તો તદ્દન મફતમાં એમને સારવાર કરી આપી. પછી આધાર કાર્ડ છે, વૃદ્ધાશ્રય છે, એટલે જે સેવા સેતુનો એક સરકારનો હેતુ છે, ખરા હિતમાં એક બહુ સારો હેતુ છે. પ્રજા સમજે તો ઘરે આપણે કહીએ કે ઘરે બેઠા ગંગા આવી, તો ઘરે આ દાખાને વગણે ઘરે ગંગા છે. થરાદમાં સોનલ બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. આ યાત્રા શહેરના હર્ષ બંગલોસથી શરૂ થઈ જોની માર્કેટયાર્ડ, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી થઈ હાઈવે વિસ્તારમાં પહોંચીને નર્મદાની કેનાલની પરિક્રમ કરીને પરત હર્ષ બંગલોસ પહોંચી હતી. શોભાયાત્રામાં માઈ ભક્તો બાઇક અને ગાડીઓના કાફલા સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. સોની પરિવાર દ્વારા નીકળવામાં આવેલી આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત. થરાદ ખાતે વર્ષ 2008 સાલમાં કાલીગોડી મધ્યપ્રદેશના સંત શ્રી પંકજ મુનિ બાબાએ વાવ હાઈવે પર દૂધક્ષીત કેન્દ્રની સામે અશોક વાટિકા ધામ ખાતે જ્યેષ્ઠ માસમાં આગના ભઠ્ઠા વચ્ચે તડકામાં રહીને 41 દિવસ સુધી કઠોર અગ્નિ તપસ્યા કરી હતી. તે સમયે મોટી સંખ્યામાં બાબાજીના દર્શને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે વાઘસણ ગ્રામજનોમાં અતૂટ શ્રદ્ધા હોવાથી પંકજ મુનિ બાબાને ગામમાં પધારવાનું આમંત્રણ પાઠવતા મુનિ બાબાએ આમંત્રણ સ્વીકાર્યું હતું અને વાઘસણ ગામે જઈ ગામની બહાર અલગ જગ્યાએ થોડા દિવસો માટે મૌન તપસ્યા કરી હતી અને ગ્રામજનોને આશીર્વાદમાં વચન આપ્યું હતું કે જ્યાં મેં તપસ્યા કરી છે ત્યાં આ જ જગ્યાએ 108 પીપળીના વૃક્ષો વાવી ઉછેર કરવો અને તેનું જતન કરવું. અને જ્યારે આ પીપળીના પાનો પણ પોપટ જેવા જોવા મળે ત્યારે આમંત્રણ આપજો, ત્યારે તે ફરી આ ગામમાં આવશે. જેને પગલે ગ્રામજનોએ 108 પીપળીઓ વાવી અને ત્યારબાદ તેના પર પોપટ જોવા મળતા સંત શ્રી પંકજ મુનિએ ગત 9 નવેમ્બરથી પંકજ મુનિ બાબાએ પીપળીના વૃક્ષો નીચે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ 3 નામવાળી અગ્નિધૂના વચ્ચે એક આસન કરી મૌન વ્રત સાથે અન્ન જળનો ત્યાગ કરી તપસ્યા શરૂ કરી છે. અમારે અહીં પંકજ મુનિ બાપુ અમારા એમ તો સત્યગુરુ છે અને પોતે પહેલાં 10 વર્ષ પહેલાં તપસ્યા રાખી હતી, 7 દિવસની તપસ્યા રાખી હતી અને 7 દિવસની અગ્નિ તપસ્યા રાખી હતી અને મને વચન કહી ગયા હતા કે અહીં પીપલી વન બનાવ દો. 108 પીપલી મેં બનાવી છે અને વચન દઈ ગયા હતા 10 વર્ષ પહેલાં કે બડી પીપલી થઈ જાય, પૂરો ચોયડો થઈ જાય ત્યારે હું અહીં આવીને તપ રાખું. તો બાપુએ અમારે અહીં લગભગ 1.5 મહિનાથી હું થઈ જઉં હોય તપસ્યા રાખી છે
અને એક આસન પોતે નહીં, કોઈ અન્ન ખાતા હે, પાણી પીએ તો થોડું એના અનુકૂળ લાગે એટલું બધું પીએ હે, મળભૂતર બધા ત્યાગ કરી અને અમારા વાઘાસણ ગામમાં બાપુએ કઠોર તપસા કરે હે. પંકજ મુનિ બાપુ કાલી ઘોડી પોતાનો આશ્રમ હે, એમ તો ચાર પાંચ રાજ્ય ઉપર પોતાનો આશ્રમ હે, પણ મેઇન પોઈન્ટ કાલી ઘોડી હે. અને અમારા ગામના વડીલો બધાએ સહયોગમાં સેવામાં અને બધાએ પણ ખૂબ રાખે. ડીસામાં આજે હિન્દુ ધર્મના અલગ અલગ સમાજના આગેવાનો એકત્રિત થઈ સામાજિક સમરસતા ફેલાવવાના આશયથી રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં હિન્દુ ધર્મના દરેક સમાજના લોકો જોડાયા હતા. વર્તમાન સમયમાં દેશમાં અરાજકતાનો માહોલ છે અને નાગરિક સંશોધન કાયદાને લઈ દેશમાં ઠેર ઠેર હિંસા ફેલાયેલી છે, ત્યારે આજે ડીસામાં હિન્દુ ધર્મની સામાજિક સમરસતા સમિતિ દ્વારા સામાજિક સમરસતા રેલી યોજાઈ હતી, જેમાં હિન્દુ ધર્મના દરેક સમાજના આગેવાનો જોડાયા હતા. આ રેલીનું પ્રસ્થાન ડીસાના સાંઈબાબા મંદિરથી કરવામાં આવ્યું હતું અને શહેરના અલગ અલગ માર્ગો પર આ રેલી ફરી હતી અને સામાજિક સમરસતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ રેલીનું ડીસા શહેરમાં અલગ અલગ સ્થળો પર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ડીસાના સાંઈબાબા મંદિરથી નીકળેલી આ રેલી SCW હાઈસ્કૂલ 4 રસ્તા, રિસાલા મંદિર, નવાવાસ, મુખ્ય બજારમાં ફરી હતી અને ઠેર ઠેર રેલીને આવકારવામાં આવી હતી. હિન્દુઓમાં એકતાની ભાવના વધે તે આશય હતો. આજે નીકળેલી આ રેલીમાં વર્તમાન સમયમાં ચર્ચાનો મુદ્દો બનેલા નાગરિક સંશોધન કાયદા વિશે પૂછવામાં આવતા રેલીમાં જોડાયેલા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. સામાજિક સમરસતા ડીસા નગરની સમિતિ દ્વારા આજે ડીસાના નગરમાં સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરેલું છે. આ સામાજિક સમરસતા યાત્રા એ સમાજ જીવનના તમામ લોકોને એક સંદેશ આપવા માટે છે કે હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ પોતાના ભેદભાવ ભૂલી, અસ્પૃશ્યતાનો ભાવ ભૂલી અને સંપૂર્ણ હિન્દુ સમાજ એક છે એવો ભાવ, એવો સંદેશ ડીસાનગરના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એ હેતુથી આજે ડીસાનગરમાં સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના અનેક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ પણ આ યાત્રામાં જોડાણા છે. ખૂબ સારો માહોલ એ ડીસાનગરમાં આ યાત્રાને લઈને બન્યો છે, જે ખૂબ જ સારી વાત છે, આનંદની વાત છે. ફરીથી એક વખત નગર સમિતિ દ્વારા અમે નગરના લોકોને કહેવા માગીએ છીએ કે આપણા તમામ પ્રકારના ભેદભાવો ભૂલી અને સંપૂર્ણ હિન્દુ સમાજ એ એક બને એવી અપેક્ષા ડીસાનગરના તમામ નગરજનો સાથે છે. અત્યારે માત્ર આ યાત્રા એ સામાજિક સમરસતા યાત્રા જ છે, એટલે માત્ર અમે એની જ વાત કરીશું. કુલ મળીને અત્યારે અમારો સંદેશ છે સામાજિક સમરસતા યાત્રાનો છે, અન્ય કોઈ વિષય ઉપર ન કહેતા માત્ર સંપૂર્ણ હિન્દુ સમાજ એક બનીને રહે એ જ અમારો સંદેશ. આ રેલીનો હેતુ હિન્દુઓમાં એકતા ઊભી કરવાનો છે અને હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ રેલીનું આયોજન સામાજિક સમરસતા સમિતિના આયોજક જયેશભાઈ દેસાઈ અને વિજયભાઈ ગાંધી દ્વારા તમામ સમાજના આગેવાનો પાસે પહોંચી હિન્દુ ધર્મમાં એકતા લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. તીડોથી બરબાદ થયેલા ખેડૂતોની સાથે ખેતમજૂરોની દર્દભરી કહાની જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તીડો રૂપી આફતે પાયમાલ કરી નાખ્યા છે, ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ બતાવશે કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની પર તો સૌ અહેવાલ રજૂ કરે છે, પરંતુ ખેડૂતના ત્યાં ભાગિયા તરીકે કામ કરતા ખેત મજૂરને શું દશા થઈ છે તેના ઉપર અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિનો જુઓ આ વિશેષ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આજની સવાર પણ મુસીબત લઈને આવી હતી. તાજેતરમાં ધાનેરા તાલુકાના જોરાપુરા સહિતના ગામોમાં તીડોએ વિનાશ વીર્યા બાદ ધાનેરા તાલુકાના જાડી, સેરા, રવિયા સહિતના ગામોના પાકોને તીડોએ નિશાન બનાવી પાકને બરબાદ કરી દીધો છે. ધાનેરા તાલુકાની આર્થિક સદ્ધરતા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે વર્તમાન સમયમાં ધાનેરા તાલુકાના ખેડૂતો તીડના આતંક સામે લડી રહ્યા છે. કોઈપણના હૃદયમાં કરુણતા લાવતા દ્રશ્યો ખેતરોમાં અત્યારે જોવા મળી રહ્યા છે. નાના નાના ખેડૂત ખાતું ધરાવતા ખેડૂતો આમ તેમ દોડતા નજરે પડી રહ્યા છે. રાત ક્યાં, દિવસ ક્યાં, ના પાણી કે ના ખોરાક, બસ પોતાના ખેતરના પાકને નુકસાન ના થાય તેને લઈ આખો પરિવાર થાળી વગાડે, તગારા વગાડે કે ધુમાડો કરે, તો કોઈ ખેડૂત ટ્રેક્ટરના સાયલેન્સરને નીકાળી ટ્રેક્ટરનો અવાજ કરે તે માટે બચે તેટલો પાક બચાવવા ઊભા પાકમાં ટ્રેક્ટર ચલાવી અવાજ કરી તીડને ઉડાવી રહ્યા છે. જ્યાં તીડનું જૂથ રોકાયું ત્યાં બસ જોવા મળ્યો તો પાકનો વિનાશ અને વિનાશ. ત્યારે ખેડૂતોની વ્યથા સાંભળો ખેડૂતોના જ મોઢે. આજે રાતે તીડ બેજ્યું, શેરા, જાડી, રવિયા, ગઢેવાળા બધા ગામોમાં તાલીગઢ અને હવારના વધતી વધી ટ્રેક્ટરો બીજે ઉડી પણ કોઈ ફરક પડતો જ નથી. વસ્તી કાઈ થઈ ગઈ, કોઈ રાછું જ નથી. સરકારી તંત્ર દવા છોટે પણ કોઈ ફરક પડતો જ નથી. કેટલું પ્રમાણે તીડોનું એમ તીડોનું તો કોઈ સીમા વગર પ્રમાણે કોઈ પાર જ નથી. એટલું કોઈ બગાડમાં ખૂમી રાચી જ નહીં, કોઈ રાછું જ નથી. સફા બોલાઈ નથી, પોચ હાથ ગોમમ તો કોઈ રાછું જ નથી. ગતરોજ તીડ કઈ દિશા તરફ જઈ રહ્યા છે તેની પર નજર રાખી રહેલા વહીવટી વિભાગ દ્વારા જાડી, તેમજ સેરા સહિત રવિયા ગામમાં રાત્રિ રોકાણ માટે તીડ હોય તેવા સમાચારને લઈ આજે સવારે ખેતીવાડી વિભાગ તેમજ મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીની અલગ અલગ ટીમે વહેલી સવારના જાડી સહિતના ગામોમાં પહોંચી જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે આ તરફ તીડ પાકને સરળતાપૂર્વક ખાઈ રહ્યા હતા. રાયડો, એરંડા સહિતના પાક પર લાખો તીડ ખેતર માલિકની સામે જ પાકને બરબાદ કરી રહ્યા છે, ત્યારે હારેલો ખેડૂત પણ બચે તેટલો પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાહેબ, શેરા ગામ છે, અહીંયા કોઈ તીડનો પાર જ નથી. બધો ધોન નિષ્ફળ થઈ ગયો, રાયડો બાયડો ખવાઈ ગયો. ઘણા અમે મહેનત કરીએ છીએ, ખૂબ મહેનત કરી, તગારા વગાડ્યા, ધુવાડા કર્યા, ખૂબ મહેનત કરી, પણ કોઈ એમનો નિરાકરણ આવે એમ નથી. બરાબર, એટલે ખૂબ ખેડૂત ટ્રાય માર છે, ખૂબ નુકસાન છે, કોઈ કોઈ સીમા જ નથી નુકસાનમાં એમ. એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સાહેબ. અચ્છા, કયા કયા પાકના નુકસાન હશે? રાયડો, એરંડા, ઘઉં, વરિયાળી, રાજગરો બધું સાફ કરી નાખ્યું. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોની તીડના કારણે હાલત ખરાબ છે, જ્યારે સૌથી વધારે વેદના હાલ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા પરિવારોમાં જોવા મળી રહી છે. આવો જ એક પરિવાર ધાનેરા તાલુકાના સેરા ગામમાં જીવન જીવવા માટે ખેતરમાં કામ કરી રહ્યો છે. પોતાના માલિક પાસે ઘરના સારા નરસા પ્રસંગ વ્યવહારને સાચવવા માટે અગાઉથી ઉપાડ પેટે રોકડ રકમ લીધેલી છે. આ પરિવારમાં ચાર બાળકો સાથે માતા પિતા ખેતરમાં છાપરું બનાવી વસવાટ કરી રહ્યા છે. જ્યારે પાકની સિઝન પૂરી થાય તેના ચોથા ભાગની રકમ માટે બંને પતિ પત્ની રાત દિવસની મજૂરી કરતા હોય છે. જોકે આ વર્ષે હવે ચોથો પાક મળશે નહીં, કારણ કે ખેતરમાં ઉભેલો આખે આખો પાક તીડોએ નાશ કરી નાખ્યો છે.
ના તો હવે ખેતર માલિકને કંઈ મળશે કે ના આ ગરીબ પરિવારને. હવે બસ સરકાર કોઈ સહાય આવા મજૂરો માટે કરે તેની રાહ આ પરિવાર જોઈ રહ્યો છે. રાજસ્થાન રાજ્યમાંથી માત્ર મજૂરી માટે આવેલા આ પરિવારને તો સરકારે જાહેર કરેલ લાભ પણ નહીં મળે. આ વેદના છે એક ખેત મજૂરની. છો તો પગે પગ રાખેલો હોય જોરા ભાઈને મય લાખ રૂપિયો ઉપાડે. કાલે તીડ 8 વાગે આવ્યા એટલે બધા અમારે એ ખેતરમાં રાત્રિયા અને ખાઈ ગયા. અમારે કોઈ રાખ્યું નહીં. એંડા ઘઉં રાયડો સફાઈઓ કર્યો કહો સાહેબ. મારે છોટા ભાગે વાવેલો હતો એમાંથી મને કોઈ મળતર મળે એમ રિયુસ નહીં ગતું. સાપ ખાઈ જાય. હવે એમાંથી પછી કોઈ સાહેબ સરકાર કોઈ સાહેબ સવિતા કરે તો એમાંથી ઠીક રહેશે. ને કે અમારે કોઈ એક ટાળો નહીં. અમે ઠે ટ્રાઈ સ્ટોનથી આવ્યા ભાવલી કરવા. છોટા ભાગ શું કામગીરી કરવાની હોય તમારે? કામગીરી શું કરવાની હોય? પાવાનો કોઈ દવા છોટા ને એવો કોઈ જાતમાં એમાં તમે કરા એમાંથી બધું ખાઈ જ જાય. કોઈ રાખ્યું જ નહીં અમારે. ધાનેરા ખેતીવાડી અધિકારીના કર્મચારીઓ પણ જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે, જ્યારે ગ્રામજનોને આ જહેરીલી દવાથી દૂર રાખીને તીડને મારવા માટે કામ થઈ રહ્યું છે. હાલ ધાનેરા તાલુકાના જાડી, સેરા, રવિયા, સિયા, ડુગડોલ, પાટીપ સહિતના ગામોમાં તીડ જોવા મળી રહ્યા છે. રાત્રિ દરમિયાન રાજસ્થાન તરફ તીડનું ઝુંડ જાય તેવું અનુમાન પણ ખેતીવાડી અધિકારીઓ લગાવી રહ્યા છે. ધાનેરા તાલુકાના સેરા, કોટડા, રવિયા અને જાડીના સીમ વિસ્તારમાં ગઈકાલે તીડો અહીં સેટલ થયેલા હતા. અને આ વિસ્તારમાં જો તીડ સેટલ થયા તો મેલાથિયોન 96% દવાનો છંટકાવ કરેલો છે. અને ગુજરાત સરકારની 17 ટીમો અને કેન્દ્ર સરકારની 3 ટીમો દ્વારા સવારે 6 વાગ્યાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અને ખેડૂતોના સહયોગથી કામગીરી હાલ પૂર્ણ કરવામાં આવેલ છે. હાલ શું તીડની સ્થિતિ? હાલ તીડ રાજસ્થાન તરફ ગયે છે. આ છેલ્લું ઝુંડ ગુજરાતમાં જોવા મળેલું છે અને લગભગ આજે આપણે કામગીરી પૂર્ણ થઈ જશે. આજે કયા કયા ગામમાં નુકસાન કર્યું હોય તીડો એવા ગામો હોય તો? નુકસાન તો તીડો ધાનેરા તાલુકાના અમુક ગામોમાં પસાર થયા તે હવે આગળ અમે તપાસ કરી અને રિપોર્ટ કરશું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રોડના ચંદ્રવતી પુલ પરથી ટ્રક ખાબકતા 3ના ઘટના સ્થળે મોત, 1ની હાલત ગંભીર. બનાવને પગલે વહીવટીતંત્ર પહોંચ્યું ઘટના સ્થળે. ડીસામાં રહેણાંક વિસ્તારમાં આવેલા કપડાના ગાબાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે મોટી જાનહાની બચી. ડીસામાં હિન્દુ સમાજે બતાવી જાગૃતિ. હિન્દુ ધર્મના તમામ સમાજોએ એકત્રિત થઈ ડીસામાં યોજી રેલી. તીડોથી બરબાદ થયેલા ખેડૂતોની સાથે ખેતમજૂરોની દર્દભરી કહાની જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.